આજ અહીંયા ભગવાન રામની પ્રતિષ્ઠા અને એમાં દીકરી પાત્ર. કદાચ કોઈને સાત દીકરા હોય અને એક ઘરે દીકરી ન હોય ને તો સાંભળજો, બાપ કહેવાને લાયક નથી, પણ જયારે ઘરે એક દીકરીનો જન્મ થઈ જાય ને ત્યારે બાપ બાપ બની જતો હોય છે સાહેબ. અને રાવણ ના ઘરે એની જો દીકરી હોત તો સાહેબ હું વિશ્વાસથી કહું કે રાવણ ના ઘરે એક દીકરી જન્મી હોત તો માં જાનકી નું અપહરણ ન કરી શક્યો હોત સાહેબ, કારણ કે એને ખબર પડે દીકરી પાત્ર હું છે. આજ એવી 4000 દીકરીઓ જયારે અહીંયા આવી હોય, દીકરી દીકરી છે, દીકરી પાત્ર જુદું છે. એટલે આપણે દીકરામાં આપણે ભેગા છીએ કે આપણે આપણે એમ ઘણા કહીએ કે દીકરી વાલનો દરિયો, કે દીકરો લોઢાનો હરિયો, એવું નથી. દીકરો દીકરો જ છે, એમાં એવું પાછું ન દીકરાવે મોડું નહીં પડવાનું, દીકરા સહી જ છે એમાં કઈ. હા, દી વાળે દીકરા, દીકરા દી વાળે, પણ બાપને ઘેરે દીવો કરે એનું નામ દીકરો છે, પણ પરણીને કોકના ઘેરે દીવો કરે એનું નામ દીકરી છે. ભલા માણા બે ઘેરે જે દીવા કરતી હોય આનું નામ દીકરી છે. ત્રીજી વાત, હું તમે દીકરા તો જે ઘરે જન્મે છે એ જ એને સરનેમ લાગવાની છે, અને એ જ ઘરે આખરી શ્વાસ લેવાનો છે. પણ સાંભળી લેજો, ઘોડિયામાં હિચકતી દીકરી એના બા બાપુજી ઈ કોઈ દી નક્કી ન કરી શકે કે મારી દીકરીની પાછળ સરનેમ કયા લાગશે અને મારી દીકરીનું શમશાન કઈ દશામાં આવ્યું છે એ બાપ નક્કી ન કરી શકે. ભલા માણા ઈ દીકરી પાત્ર છે. એટલે દીકરી વાલનો દરિયો છે. ઘણા એમ કે દીકરી સાપનો ભારો નહીં, તુલસીનો ક્યારો છે, દીકરી જીવતા શીખવાડી દે. એક નાનો પ્રસંગ, એક ભાઈનું અવસાન થયેલું, મૃત્યુ થયેલું, શમશાન યાત્રા ચાલી જાય છે. બહુ માણસો હતું શમશાન યાત્રામાં, અને એ માણસો જ એમ કહેવાય કે ધીરે ધીરે એ શમશાન યાત્રા હાલી જતી હતી. એમાં એક ફોર વ્હીલ આવે છે, ધ્યાન આપજો ભાઈ વાતમાં, વચ્ચે એક દાખલો દઈ દઉં જો સમજાય તો. એક નાનો દાખલો દઈ દઉં, એક ભાઈના મહેમાન આવ્યા અને એ ગરધણી બળદગાડું લઈ અને પોતાની વાડીએથી ઘરે આવ્યો, અને આમથી મહેમાન આવ્યા, મળ્યા, બેસાડ્યા. પછી મહેમાને ગરધણીને કીધું કે તમારી વાડી બહુ દૂર લાગે, ધ્યાન દેજો વાત, ઝીણી ઝીણી વાત પૂછી, આ તમારી વાડી બહુ દૂર લાગે. કે કેમ? તક તમારા બળદગાડા સાથે જે તમારો કૂતરો ચાલીને આવ્યો છે એ કૂતરો હાફે છે બહુ, એટલે મને એમ લાગે છે કે તમારી વાડી દૂર હશે, જાજુ ચાલીને કૂતરો આવ્યો છે. અને ત્યારે ગરધણીએ જવાબ આપ્યો કે ભાઈ મારી વાડી તો એકદમ ગામની બાજુમાં છે, તક તો કૂતરો એટલો બધો હાફે કેમ? તક કે વાડીએથી અમે નીકળ્યા ને તો રસ્તામાં જેટલા કૂતરા હામાં મળ્યા ને એમને બધાની વાહે થોડી થોડી દોટું દઈ આવ્યો. એ એક કૂતરો આમ લઈ આવ્યો તો ત્યાં દોડીને ડોટું દઈ આવ્યો, બીજો કૂતરો એ આડે ધકે ધક્કા ખાતો ખાતો અહીં પગ્યો ને એમાં થાકી ગયો. એમ આપણને છે ને આડા ધક્કા બહુ થકવી દે છે. જો જો ભાઈ, જીવવાનું તો 100 વર્ષ છે ને, પણ છતાં બેફામ તો કેટલું, અમારે બેફામ ની ગઝલ, બેફામ તો કેટલું થાકી જવું પડ્યું, નહીતર જિંદગીનો માર્ગ છે ઘરથી શમશાન સુધી. કેટલા થાકી જાય, 4 જણા લે ત્યારે ત્યાં પહોંચી સાહેબ. એમ આ માણસની શમશાન યાત્રા સામે વાત ચાલે છે, દીકરી પાત્ર કેવું છે. આજે એટલી સંખ્યામાં મારી માતાઓ બેઠી છે એટલે આવા પ્રસંગો લઉં છું. શમશાન યાત્રા જતી હતી, એમાં એક ફોર વ્હીલ આવી, ફોર વ્હીલ માંથી એક ભાઈ નીચે ઉતર્યા અને એને પૂછ્યું કે આ ફલાણા ભાઈ ગુજરી ગયા એની શમશાન યાત્રા છે? કે હા, નનામીની બાજુમાં આવે છે, કહે છે કે નીચે ઉતારો. એટલે બધાને શું થયું કે આને કદાચ પુષ્પાંજલિ આપવી છે, હાર ચડાવવો હશે, બધા નીચે ઉતાર્યું. પછી કીધું કે આના દીકરા કોણ છે? દીકરા ત્યાં જ હતા, ત્યાં ઉભા હતા, કે આ એમના દીકરા છે, આ ત્રણ તમે એના દીકરા છો? હા. મને ઓળખો છો? તો કે ના, તમારા પિતાજી મારા ખાસ મિત્ર હતા. મને ખબર છે તમે મને નથી ઓળખતા, પણ તમારા પિતાજી મારા ખાસ મિત્ર હતા, અને એ મિત્રતામાં મેં એમને 20 લાખ રૂપિયા આપેલા, ધ્યાન દેજો વાત, એને મેં 20 લાખ રૂપિયા આપેલા. તમે તો મને ઓળખતા નથી, ત્રણેય દીકરાઓ
તમારા પિતાજીનું તો અવસાન થયું, તો હવે મારે 20 લાખ લેવા કોની પાસેથી? પેલા એ કબૂલો, પછી આવેલી શમશાન યાત્રા, આગળ વધારો. સાહેબ, સમાજમાં એક ચર્ચાનો વિષય થઈ ગયો કે આવી રીતે પૈસાની ઉઘરાણી કરવાની, એક માણસનું મૃત્યુ છે અને એની શમશાન યાત્રા અટકાવવાની. ઓલા ભાઈ કીધું, ના ભાઈ, પૈસાનો સવાલ છે. ત્યારે ત્રણેય દીકરાઓએ ગામને કીધું કે આને સમજાવો, અમે ઓળખતા પણ નથી અને આજ મારા બાપનું મૃત્યુ બગાડે છે આ માણસ. બોલો, થોડોક માથાભારે માણસ હતો, કીધું કે ના ચાલે ભાઈ, આવો મારી સામે જેને તાકાત હોય. અરે ભાઈ, અમે તો આને બાળવા આવ્યા, સમજ્યા ને, દુઃખમાં ભાગ લેવા આવ્યા, અમે થોડા કોઈ બાદ આવ્યા છે. તક તો આના પૈસા નક્કી કરો, કોણ આપશે એ નક્કી કરો. સાહેબ, આખા ગામમાં સન્નાટો થઈ ગયો, પણ એ ઝીણી ઝીણી વાત થતી થતી ઘરે પહોંચી અને દીકરી આવેલી, બાપ બીમાર હતો, 15 દી પહેલા એમ કહેવાય કે સાસરેથી દીકરી આવેલી, 15 દિવસ બાપુજી પાસે રોકાણેલી, એને સમાચાર મળ્યા કે 1 લાખ રૂપિયા હાટું મારા બાપની શમશાન યાત્રા અટકી છે. સાહેબ, એના પિયરથી આવી હતી, સાસરેથી આવી હતી ને પિયર, ત્યારે એટલા બધા ઘર, કારણ કે બાપ જીવતા હતા ત્યારે, એટલા બધા સોનાના દાગીના પહેરીને આવી હતી, પણ બાપાનું અવસાન થવાથી તમામ ઘરેણા કાઢી અને પોતાની બેગમાં એ પોટલી મૂકી દીધેલી. સાહેબ, ઘરેણાની, સોનાના દાગીનાની દીકરીએ પોટલી કાઢી અને ત્યાંથી ગડગડતી દોડ દીધી ઘરેથી. સાંભળજો, દીકરી પાત્ર કેવું હોય, એ 1200 ની મેદની જામી ગયેલી, એની વચ્ચેની ખબર પડી દીકરી આવે છે, જગ્યા આપી દીધી, અને જે જગ્યાએ ઓલા વડીલ ઉભા હતા એના પગમાં સોનાની પોટલી મૂકીને એટલું કીધું, કાકા આ મારા સોનાના દાગીના છે, આ વેચી નાખજો અને સતાઈજો, તમારા 20 લાખ પૂરા ન થાય તો આ મારું સરનામું, આ મારા પતિનો ફોન નંબર, તમારા હું દૂધે ધોઈ ન આપું તો મારા મરેલ બાપના સોગંદ છે, પણ મારી હાજરીમાં મારા બાપને શમશાન યાત્રા ન બગડવા દઉં, એટલે તમારી પાસે કાકા આવી છું. આલ્યો આ ઘરેણા અને વેચી નાખજો, પણ મારા બાપનું મૃત્યુ સુધરવા ગયો. એટલું કહી દીકરી વડીલના પગમાં પડી ગઈ. તા તો એ વડીલે દીકરીને બંધ ભરી, દીકરી તે મને કાકો કીધો ને, તું મારી દીકરી કહેવા, ભલે તારો બાપ ગેરહાજર, પણ તારા બાપને ઠેકાણે હું છું. આ ભરી સભામાં કહું છું, તારા બાપ જેવું કાંઈ કામ પડે તે દે, તારા કાકાને સંભાળજે, હું ત્યાં ઊભો છું ને તારા ઘરેણા લઈ લે પાછા. અમારી મારે એક રાતી પાય ન જોવે, બેટા તું મારી દીકરી છો, આ જગતમાં કોઈ એવો બાપ નથી દીકરીના ઘરેણા લે. પણ હા ભલે દીકરી, તારો બાપ એવો મહાન હતો, એ શું મારી પહેલી ખાખ 20 લાખ રૂપિયા લે, પણ જે દી મને તકલીફ હતી ને, તે દી તારા પિતાએ મને 20 લાખ આપેલા, એ 20 લાખ મારે દેવાના બાકી છે, તો હવે મારે કોને આપવા જોવે એ વારસદાર ગોતવા માટે મેં આ કર્યું છું. બાકી દીકરી, હું આવું પગલું ભરું નહીં. અને લે દીકરી, આ 20 લાખનો ચેક આ તારો બાપ તને આજ કર્યાવર કરે છે. આ દીકરી પાત્ર છે, જેવું તેવું પાત્ર નથી સાહેબ. હા, તમે જો બાર ગામ ગયા હોવ, ઓફિસેથી આવ્યા હોવ, ઘરે આવશો ને તો દીકરી એમ કહેશે, કેમ પપ્પા તબિયત ખરાબ છે, લાવો તમારું માથું દાબી દઉં, ઘડીક ઘડીક સુઈ જાઓ પપ્પા, જો તમારું માથું દાબી દઉં. આ દીકરી, દીકરો એમ કહે, જો બાપા થોડું ગળું દાબી દઉં. તમે સાંભળી લ્યો, 18 વર્ષ કે 22 વર્ષ સુધી બાપના આંગણામાં રમીને જે દીકરી મોટી થઈ હોય એને 4 ફેરા ફેરવી ગયો અને એ સાસરીએ વહી જાય, અને લગ્ન પછી દીકરી 15મે દિવસે પાછી બાપને ઘેર આટો આવે, એ બાપ દીકરી વાતું કરતા એ કોક દે સાંભળજો, તારું ને મારું કર નાખે ને એ દીકરી. બાપુજી, તો આપણે તમારે જેમ 4 મકાન છે ને, એમ અમારે 2 નાના મકાન છે. બાપુજી, તમારી પાસે મર્સિડીઝ છે ને, પણ અમારી પાસે એક સ્વિફ્ટ ગાડી છે. ઓ પપ્પા, અમે બહુ સુખી છીએ, તારું ને મારું કર નાખે ને આનું નામ દીકરી. અને એક ભાઈએ મને પ્રશ્ન કર્યો છો, કવિઓને પ્રશ્ન કર્યા છે ઘણી વાર, કે દીકરી સાસરે જાય છે ત્યારે કંકુના થાપા દિવાલે સુકામ મારતી જાય છે, અને સાહેબ આ દેશના કવિઓએ જવાબ આપ્યો છે કે દીકરી હારે જાય છે ત્યારે એ કંકુના થાપા દિવાલે મારતી જાય છે, એનું કારણ એક કે દીકરી કાનૂનના કાયદા પ્રમાણે જેટલો બાપની સંપત્તિમાં દીકરો ભાગીદાર છે એટલી દીકરી ભાગીદાર છે, પણ દીકરી હા હારે જાતી હોય ને ત્યારે બાપને કહેતી જાય કે પિતાજી મારા ગયા પછી મારા ભાઈઓ નોખા થાય અને મારા અંગૂઠાની સાપ જોતી હોય એમાં
તો મારા એક અંગૂઠાની સાપ નહીં, મારી દહેય આંગળીઓની સાપો દેતી જાઉં છું, તારા માલી મારે ફૂટી કોડી ન જોવે સાહેબ. આનું નામ દીકરી છે. એ જયારે 4000 દીકરીઓ અહીંયા આવી છે અને ભગવાન રામની પ્રતિષ્ઠા છે, પુનઃ પ્રતિષ્ઠા 100 વર્ષ પૂરા થયા, શતાબ્દી મહોત્સવ, અને એમાંય અહીંયા 3 દિવસ આ દેશના વૈદિક બ્રાહ્મણો વૈદિક શ્લોકોથી ભગવાન રાઘવેન્દ્ર સરકારની જયારે અહીંયા એમ કહેવાય ઉપાસના થતી હોય, હનુમાનજીની ઉપાસના, ગણપતિની ઉપાસના. આ જો હનુમાન દાદા ને આ બધા દેવો છે ને બધા ભાઈ ભૂકા કાઢના કહો. મને એક ભાઈ પૂછતા હતા, મને કે માય ભાઈ આ કાશ્મીર માગતા હતા પાકિસ્તાન વાળા, હવે તો ગોબો ઉપડી ગયો. પણ મને કે હજી શું થશે કાશ્મીરનું, શું થશે? હું કાશ્મીરનું કાંઈ ન થાય, કોઈ દી પાકિસ્તાન ન લે. મને કે કેમ? મેં કીધું અહીંયા એક હેઠા હાટું હગા ભાઈઓ જો માથા તોડી નાખતા હોય, એ તારા ડોહા કાશ્મીર દઈ દે ખરા. ઈ ક્યાં કરો? આપણી માતાઓ જો ગરબા ગાતી હોય, ગરબા ગાતી હોય તેમાં જો કેવી કડી આવે કે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, મહાકાળી માં મને દર્શન જો, નહીતર મારી પાવલી પાછી જો. હવે મહાકાળી માને પાવલી 25 પૈસા મૂકે અને એમાંય મહાકાળી માં દર્શન ન દે તો ઈ પાવલી પાછી લઈ લે, એના છોકરા કાશ્મીર દઈ દે, કોઈ દી બને? અને સાહેબ ઈ પાકિસ્તાનને ખબર નથી કે તમારું જે બજેટ બને છે ને એટલું તો અહીંયા દર શનિવારે ભારતમાં તેલ ચડે હનુમાનજીને ભલા માણા, ઈ તમે ક્યાં દેવાની વાતો કરો? અરે ભાઈ હનુમાનજી હનુમાનજી, એક જણો શનિવારને દી 2 પેક મારી ગયો. મેં ગીત ગાયું ને મોજમાં રહેવું, જો એ તખતદાનની કવિતા છે. તખતદાનજી એમ કહે છે ભાઈ બસ જિંદગી ભગવાને આપણને માણસ બનાવ્યા, બસ મોજમાં રહેવાનું, આમ ઢીલું નહીં રહેવાનું, આમ છે ને તેમ છે ને આજે આમ નહીં, ટનાટન. અને તમે સાંભળી લેજો, અત્યારે 21મી સદી 19 વર્ષની પૂરી થવા આવી, બરાબર. આ યુગમાં કોઈ દિવસ માભો નહીં તોડવાનો, ઘરમાં એક કોડી નો હોય ને તો એવી જ વાત કરવાની કાલે અમે ઓડી જોડાવી છે. જો પોલ સતી થાય ને તો કોઈ ઉશીના નહીં દે. એક ભાઈ મને કે ભારતનું શું થશે? હું કહું ભારતનું કોઈ દી કાંઈ વાળ વાકો ન થાય. મને કે કેમ? મેં કીધું જે માણસ પાસે 50 જણાના 5-5 લાખ કે 20-20 લાખ રૂપિયા બાકી હોય, એને તાવ આવે અને હોસ્પિટલ લઈ જાય તો ડોક્ટરને કેટલી ભલામણ આવે? આ નિરાતે સમજો, એમ ભારતનો કોઈ દી કઈ થાય, અમેરિકા બહુ ધ્યાન રાખે. સારે જહા પે છે હિન્દુસ્તાનમાં. આ તો હવે ઠીક છે બધું, બાકી આ અમુક સૂત્રો ફેરવાની જરૂર છે. આપણે વર્ષોથી કહીએ ને કાઠી રોટી ખાયેંગે દેશ કો બસાયેંગે, એ સૂત્ર ફેરવી નાખો, બબ્બે રોટલા ખાયેંગે દેશ કો. હવે ક્યાં ભૂખ છે યાર? પાણી પૂરી ખાયેંગે, બેનોને ખાવાનું પાણી પૂરી ખાયેંગે દેશ કો બસાયેંગે. એક બેન પાણી પૂરી ખાવા ગયા ને, તેમાં ઓલું નાખે ને બધું અલગ અલગ રગડો, અને હું કહે ને અલગ અલગ પાણી. હા તે એક બેન ખીજાણા, એ ભાઈ ઓલા માલે કેમ નો નાખ્યું? તો ઓલો કે બેન ઈ ડીસું ધોયેલું છે, હું ઓલા માલે કેમ નો નાખ્યું? અહીંયા ભાડો એ બધું ન ખાઈ જવાનું હોય. હકીકત કહું તમને સાહેબ કે આપણા એ જૂના સૂત્રો છે. હા તેથી ગાંધી બાપુએ દેશમાં ગરીબી હતી અને ત્યારે કીધું કે અડધો રોટલો ખાશું, અડધો કોકને આપશું પણ દેશને બચાવશું. અત્યારે આ પરિસ્થિતિ નથી, હવે કહેવાનું દો દો રોટલા ખાયેંગે દેશ કો, આમ ખાઈને રુસપુસ થશું. નથી આપણે પહેલાના જૂના સૂત્રો, હમ હમારે વતન કે લીએ હમારી જાન દે દેંગે, નહીં ફેરવો સૂત્ર. જાનું બહુ દીધી, અબ હમ વતન કે લીએ કિસી કી જાન ભી લે સકતે હૈ, અમે જાન લઈ લેશું. નથી પેલો જૂના સૂત્રો, હમારે વતન કે લીએ હમારા ખૂન બહાર, નહીં કિસી કા ખૂન બહાયેંગે હમ જીએંગે હે વતન તેરે લીએ. આ તો પહેલેલી સૂત્રો કર્યા, હમે દેશ કે લીએ હમારી જાન દે, તો ઓલા આવીને જાન લઈને વિયા જાય. કેટલા શહીદ થયા એ તો જુઓ તમે. કાશ્મીરમાં આઝાદી આવ્યા પછીના સાહેબ અત્યાર સુધીનો કોઈ આ પ્રશ્ન સવાલ નહોતો કર્યો, પણ અત્યાર સુધીના 60,000 આર્મીના યુવાનો શહીદ થયા છે અત્યાર સુધીના સાહેબ. એટલે હવે સૂત્રો ફેરવી નાખો, સારે જહા પેચા હિન્દુસ્તાનમાં રહી તો બરાબર જ છે, પણ કાંઈ આપણે મરવાની એવી વાતો જ નહીં કરવાની. હું કામ મરીએ ભાઈ, હો વરે પૂરા જીએંગે, કારણ કે હવે તો એવા ડોક્ટરો થઈ ગયા સાહેબ, તાવ આવે તો ટીકડી લઈ લઈ. એક ભાઈ મને કહે, મને કે માય ભાઈ અત્યારે
માણસ જો પહેલાં કેવું હતું, આ વડીલો બધાને ખબર હશે કે પહેલાં સો વર્ષના બાપા હોય પણ એક વર્ષ તો એ ખાટલે જ રહેતા જ તે બીમાર. ખાટલા પીડ્યા હોય, ફાટલ ગોદડી હોય, ભાંગલ ખાટલી હોય, બાજુમાં રાખની ડીશ ઉપડી હોય, એમાં બાપા થૂંકતા હોય, એટલો લાકડાનો કટકો હોય, એમાં કપડું બાંધ્યું હોય, એનાથી માખી ઉડાડતા હોય. તો મને કે માય ભાઈ, પહેલાં સો વર્ષના ખાટલા થતા બીમારીના, અત્યારે એવું નથી. અત્યારે માણસ ફટ દઈને મરી જાય, ચા ગરમ હોય ને પોતે ઠરી ગયો હોય, બીડી જગતી હોય પોતે ઓલાઈ ગયો હોય. એટલે મેં કીધું કે પહેલાં ડૉક્ટરો નહોતા, અત્યારે માણસને કાંઈ થાય એટલે તરત દવા લઈ આવે તંદુરસ્ત રહે, એમ મેં વાળવા ઘણું કર્યું. મને કે નહીં નહીં ભાઈ, ડૉક્ટરો તો ત્યારે હતા પણ બાપાઓનો આ ખાટલા. મેં કે જો ભાઈ, ત્યારે શું હતું, આપણી પાસે વાહન વ્યવસ્થા નહોતી, ઘોડા હતા, બળદગાડા હતા, વાહન તો હતા નહીં. તેથી જમરાજા પાસે પાડો હતો. હવે પાડો લઈને દિલ્હી ઉતરે, દિલ્હીથી ગુજરાતમાં આવે, ગુજરાતમાં લઈ પાટણ જિલ્લો ગોતે, અને પાટણ જિલ્લામાં લઈ આપણું ગામ ગોતે, તો વરસ થઈ જાય, પાડું હાલે કીચલું. તો અત્યારે મેં કીધું આ કોમ્પ્યુટર યુગ આવી ગયો, તો ભગવાને મેં કીધું પાડા સર્વિસ બંધ કરીશ, ડાયરેક્ટ ડાયરેક્ટ તમને કહું. આમ જો હવે તો કોમ્પ્યુટર સીધું નામ જ નાખે કે એમ એ વાય એ બી એચ આઈ માયા ભાઈ, આ કીધી આવ્યો, હાલે આ તો 70 મોડલ છે, હું કે આનો તો ટાઈમ થઈ ગયો. આમ કે નામ સીધું ચર્ચ કરે તો ડફ દીને અહીંયા દુહો ગાતો હોય ત્યાં પોગી ગયો હોય. એક જણો ફૂલ પી ગયેલો, ફૂલ પી ગયેલો ને, એમાં જમરાજ આવ્યા, કાલે તને લેવા આવ્યો. એ કે આવું કરો પણ પાડો હું હાકી. જમ ફાકી ગયો કે આને પાડો થોડો હાથમાં દેવાય, ડ્રાઇવિંગ દેવાય આને. બહુ મને આ બાજુ તમારે ભગવાનની દયા છે, અમારી બાજુ વધારે, અમારે જ્યાં દીવ નજીક પડે આ બાજુ બહુ સરસ છે ભાઈ. આ ખરેખર ભૂપત આ બાજુ કોઈ નહીં, ખરેખર આ બાજુ વ્યસન નથી, તાળીઓથી વધાવો, આ બાજુ કોઈ વસ્તુ કોઈથી જોઈ જ નથી. મેં અમારી બાજુ આમ જો અમારી બાજુ વધારે થોડું, કારણ કે દીવ એટલું થાય હાવ નજીક. એક ભાઈને કીધું પથરી થઈ છે તો ક્યાં જવાય, ઓલો કે નાની થઈ હોય તો દીવ જવાય ને મોટી થઈ હોય તો ગોવા જવાય. આ જોક્સ ઉપર દાંત આવ્યા એટલે મને એમ લાગે થોડી થોડી અસર આ બાજુ હશે તો ખરી, પણ નહીં નહીં નહીં, આ બાજુ ખરેખર બહુ ખરે ઓછું છે. કારણ કે મારે રહેવું થોડાક કલાકને ખોટું આખે થવું, પણ કરાવો આનંદ. એક ભાઈ ફૂલ, બે ત્રણ જણા ફૂલ પી ગયા, ફૂલ ફૂલ પી ગયા, પછી પોતાના નામ ભૂલી ગયા. ખરેખર નશો તો એવો કરજો પોતાને ભૂલાઈ જવાય. ભૂતકાળને યાદ કરીને વાગોળી અને કોઈ આરે ઝઘડો કરે એ નશો ખોટો છે, પણ નશો કરવા વાળાને કહું, જ્યારે પોતાની જાતને ભૂલી જતો હોય, મસ્તીમાં બેઠો હોય, એ ખરો નશો એ છે. અને એ નશો કયો છે, આ મંદિરની પ્રતિષ્ઠામાં જે બેઠા હશે એને ખબર હશે કે ક્યારે કેવી મજા આવે છે સાહેબ. એટલે ઓલા નામ ભૂલી ગયા, ગયા તારું નામ હું, એટલે મને નહીં ખબર, ઓળે મને ઓળે, હું કોણ જોઈએ ઓળે, કે હું મને નથી ઓળખતો તને કેમ ઓળખો. અને ભાઈ રાતના 12 વાગી ગયા, 12 વાગ્યા એની શેરીમાં જતા હતા, એમાં એક ડેલી આવી, એ ડેલી આમ ટકો રાખે ખોલવા, ને ડેલી ખોલી એટલે બેને ડેલી ખોલી એટલે એ બેનને પૂછ્યું એક જણાએ, એ કે આ કોનું મકાન છે, આ કોનું ડેલી કોની, આ કોનું ઘર છે, તા કે રમેશભાઈ, તા કે અમારી રમેશને હોય એને ગોચી લ્યો ને અંદર લઈ લ્યો. ગજબ. અમારે અમારે ભરતદાન કરીને ગોંડલ, પોતે પોલીસમાં છે પણ બહુ સારું બોલે છે એનું આમ ગોંડલ, એના ત્યાં ગોંડલ વર્ષો પહેલાં આપણે પ્રવેશ દ્વાર ગેટ બનાવ્યો, ગોંડલનો ગેટ. ઓલા જે ફૂલ પી ગયેલા એણે પહેલી જ વાર એ ગેટ જોયો, પહેલાં તો હતો નહીં, આ બનેલો નવો, અને નવો બન્યા પછી એ શેરીએ પહેલી વાર ચડ્યા. એ કે આ લે આ કોણે કરી નાખ્યું આવું, એ કે જેણે કર્યું પણ મોટા જોજે ભટકાય નહીં, એ કવડા મોટા લાગતા છે બોલો, એને એમ છું કે અમારા માથા ત્યાં ભટકાય, એ કે મોટા થોડાક નમી જવાયો. તે ચાર પગે હાલ્યા ગેટમાં જવા હાટું, એ ચાર પગે હાલ્યા જતા હતા ને એમાં પોલીસ જોઈ ગઈ, પોલીસને થયું પી ગયેલા છે, ચાર ચાર બડા નાખ્યા હતા. ઓલા વાકા વાકા શું કહે, એટલા નમ્યા તોય ભટકાઈ ગયા હો. હા હા હા, અને હજી એક કહું જો, હજી એક કહું, ચાર જણા, ચાર પાંચ જણા ફૂલ પી ગયા, ફૂલ પી ગયા ને એટલે પછી આને કેમ પહેલાં પોતાના નામ ભૂલી ગયા, એમ આ ચારેય સરનામાં ભૂલી ગયા. એ કે આપણે ક્યાં રહી, ઓલો કે આપણે ઘીરે,
આપણું ઘર ક્યાં આવ્યું? તકે આપણા ઘીરી. તકે પણ આપણા બધાનું ઘર ક્યાં આવ્યું? તકે ગામમાં. ગામ ક્યાં આવ્યું? તકે આપણા ઘરમાં. પોતાનો એડ્રેસ ભૂલી ગયો. તો હવે શું કરવું? તો આજે દાદા થાય ને તો પોસ્ટ ઓફિસ જોઈ ગયા, ડાકઘર. એ કે લો કામ થઈ ગયું. કે કેમ? એ કે આપણે આ છે ને પોસ્ટ ઓફિસમાં વયા જઈએ, સવારે ટપાલે હો હો ની ઘીરે પોગાડી દે. કે રાજ્ય તો પોસ્ટ ઓફિસ ખુલ્લી હોય નહીં, એટલે બારી હતી ને એક, એ ઉપલી થોડીક બારી ખુલ્લી હતી. એ કે લે રો ટપાલ પેટી અહીંયા ટપાલમાં લે, આમ જ જવાય ને ઉપરથી એ તે એ ન્યા ચડે ન્યાલિયામાં અંદર ઉતરતા હતા. એ કે ટપાલ ગોળે પડો, તે અડધા અડધા હલવાઈ ગયા ટાટિયા બાર ને ચારે અંદર. એ પોલીસ જોઈ, પોલીસ આવીને મળી લાકડીએ લાકડીએ મારવા. ત્યાં એક જણો કે મોટા આ શેના ફડાકા બોલે? ત્યાં કે શીકા લાગે છે, શીકા. આ હા 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 હા, એટલે અમારો તખદાન કે એ જી અગમ ગોચર એ જી અલખ ધણી ની ખોજ મારે મૂરે આવી મોજ મારે મોજ મારે. આગળ નીકળી સાંભળજો, બહુ સરસ. આને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો. ભગવાન કેવો છે? ઈચ્છે ગહન ગોવિંદો રે, પણ આવા હરિ ભક્તો ને હાથ વગો છે. ઈચ્છે પ્રેમ પર ખંદો રે, પણ હવે દેવને દીવો હે જી ધૂપ શું દેવો. ઈ દેવને દીવો એ મારે ધૂપ શું દેવો, એને દિલ દઈ દેવું રે. ધીરે ધીરે મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે રે. ગાવ ત્યારે આવજો મારો બાપ, હવે આવો. પણ અગમ ગોચર, પણ અગમ ગોચર અલગણી ની ખોજ મારે રે બાપ. મોજ મારે મોજ મારે વડીલો જ્યાં જ્યાં રહે છે. વડોદરા, વાપી, વાપી અમારા બાપા સીતારામ મંડળ આખું આવ્યું છે. મુંબઈ, સુરત, દેશ પરદેશ જ્યાં જ્યાં વસે છે એ બધા પોતાના વતનમાં આવ્યા છે.
એ બધાયનું આથી સ્વાગત કરું છું વાલા. અને અહીંયા જે કઈ રકમ આવશે એમાં એક પણ રૂપિયો અમારા કોઈ કલાકાર લઈને જવાના નથી, બધા રામજી મંદિરમાં અર્પણ કરીને જવાના છે. એટલે મારો બાપજો મન મૂકીને વરવજો, અમારે એક રૂપિયો અમારે ન ખપે. હા, અને બહેનો પણ આવી શકે છે, નો પ્રોબ્લેમ, કોઈ બહેનો દીકરીઓ આવી શકે છે. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો આવશે એ આ તુસા કરી એ તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ન હોય જો તાળીમાં ઘણો ફેર છે રે કોને તાળી કહેવાય જો જુવાની જુવાની માં ફેર છે રે કોને